ये मेरे सुखा यूट्यूब चैनल में हार्दिक स्वागत है। आज आप धोरण आठ विषय गणित चतुष्कोण प्रकरण त्रण चतुष्कोण समझ में आप के मुद्दा चर्चा करीशू। आप भाग एक में बहुगुण विषय शीखी गया, आज आप भाग बे में चतुष्कोण प्रकारों विषय आप शीखीश। तो जो मित्रों चतुष्कोण प्रकार में पहलो चतुष्कोण है समलंब चतुष्कोण। तो सब प्रथम आप जो मित्रों के समलंब चतुष्कोण को कहवा। समलंब चतुष्कोण एवो चतुष्कोण है कि जेमा सम सामेनी बाजू की फक्त एक ज जोड़ेली बाजू परस्पर समांतर होय छे। आकृति में जो मित्रों आकृति अपन आपेली छे चतुष्कोण की, चतुष्कोण ए बी सी डी। अब एवा आप जो विद्यार्थी मित्रों आ एक बाजू है रेखाखंड ए डी, एक बाजू रेखाखंड BC, ये एक बीजे ने परस्पर समांतर छे। अने बीजी बाजू तो जो सको सुविधा है मित्रों आ एक बाजू रेखाखंड AB ने बीजी बाजू रेखाखंड CD ये एक बीजा ने समांतर नहीं। अब ये बीजी रीते तुम बीजी आकृति जो सको सो आ चतुष्कोण PQRS एमा बाजू रेखाखंड PS અને બીજી બાજુ રેખાખંડ QR એ બંને બાજુઓ એકબીજાને સમાંતર છે એટલે આ બંને બાજુઓ એક જોડ છે અને એની બીજી જોડ જે છે એ એકબીજાને સમાંતર નથી। એટલે વ્યાખ્યામાં આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ એવો ચતુષ્કોણ છે કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડ ની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે। હવે આપણે બીજો ચતુષ્કોણ જે છે મિત્રો પતંગ આકાર ચતુષ્કોણ। તમે સૌ વિદ્યાર્થી મિત્રો પણ પતંગ થી તમે પરિચિત છો અને તમે પતંગ ઉડાવવાનો શોખીન પણ છો, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પતંગ આકાર ચતુષ્કોણ પતંગને ચાર બાજુ હોય છે। બીજો તેમાં સમાન લંબાઈ વાળી આસપાસની બે અલગ અલગ હોય છે, તેમાં સમાન લંબાઈ વાળી આસપાસની બે અલગ અલગ હોય છે। આકૃતિ માં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ એ બી સી ચતુષ્કોણ એ સી આપેલો છે જેમાં આ એક જોડ રેખાખંડ એ બી અને એની પાસેની જોડ રેખાખંડ એ ડી આ એક જોડ। હવે આ રેખાખંડ બી સી એક બાજુ અને એની બીજી બાજુ રેખાખંડ સી ડી આ એક જોડ। તો અહીં પાસપાસની બે બાજુઓ જે છે સમાન છે, એની લંબાઈના માપ સમાન છે અને આ બીજી બાજુ રેખાખંડ BC અને રેખાખંડ CD એ બંને પાસપાસની બાજુઓ છે અને એની લંબાઈના માપ સરખા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ, તો એકબીજાને સમાંતર રેખા ધરાવતા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। એવો ચતુષ્કોણ કે એની જે રેખાઓ જે છે એ એકબીજાને સમાંતર હોય। આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રેખાખંડ AD અને આ રેખાખંડ BC એ એકબીજાને સમાંતર છે, આ એક જોડ બની। હવે બીજી વાત જોઈએ તો આ રેખાખંડ BC અને આ રેખાખંડ CD આ એક જોડ એકબીજાને સમાંતર છે। તો આવો જે ચતુષ્કોણ છે આ ચતુષ્કોણ ABCD એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખી શકીએ કારણ કે તેની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો। પહેલો ગુણધર્મ જોઈએ સામસામેની બાજુની લંબાઈ સમાન છે। આ ચતુષ્કોણ છે એની સામસામેની જે બાજુઓ જે છે અહીં બાજુ રેખાખંડ AD અને રેખાખંડ BC એકબીજાને સમાંતર છે અને આ બીજી બાજુ રેખાખંડ AB અને રેખાખંડ CD એકબીજાને સમાંતર છે। બીજો ગુણધર્મ જોઈએ સામસામેના ખૂણાના માપ સમાન હોય છે। આ જે ચતુષ્કોણ છે એની સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે, તો આપણે જોઈએ આ ખૂણો એ એની સામેનો ખૂણો સી, આ ખૂણો A અને ખૂણો C એ બંને ખૂણાઓ
सरखा माप में आवे। हवे बीजो खूणो आपणे जोईए, खूणो बी अने खूणो डी, आ बंने खूणाओ सरखा माप में आवे। હવે ત્રીજો ગુણધર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આસપાસના ખૂણા એકબીજાના પૂરક હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાતમા ધોરણમાં ભણી ગયા પૂરક કોણ કોને કહેવાય, તો પૂરક કોણ એ બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180, તો તેઓ એકબીજાના પૂરક કોણ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીંયા લખેલું છે કે આસપાસના ખૂણા એકબીજાના પૂરક હોય છે। એ ગુણધર્મ પ્રમાણે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આસપાસના ખૂણાઓ કયા કયા છે, આ ખૂણો A ને ખૂણો B એ એકબીજાની આસપાસના ખૂણાઓ છે। હવે બીજો ખૂણો જોઈએ, ખૂણો B અને ખૂણો C, આ બે ખૂણાઓ એકબીજાની આસપાસના ખૂણાઓ છે। પછી ખૂણો C ખૂણો D, આ બંને ખૂણાઓ એકબીજાની આસપાસના છે। પછી ખૂણો A અને ખૂણો D, આ બંને ખૂણાઓ એકબીજાના આસપાસના છે। તો આ બંને ખૂણાઓ જે છે, ખૂણો A અને ખૂણો B, એ એકબીજાના પૂરક કોણ કહેવાય। તેવી જ રીતે આ ખૂણો B અને આ ખૂણો C, એ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય, અને ખૂણો C અને ખૂણો D, એ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય, અને ખૂણો A અને ખૂણો B, બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય। અને આવો બંને ખૂણાઓનો સરવાળો થાય જે થાય છે 180 થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચોથો ગુણધર્મ, તો વિકર્ણ પરસ્પર દ્વિ ભાગે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો A અને C ને જોડતો રેખાખંડ દોરીએ, જે આ ચતુષ્કોણ એક વિકર્ણ થશે A અને C, રેખાખંડ AC એ આ ચતુષ્કોણ એક વિકર્ણ થશે। અને બીજો રેખાખંડ આપણે દોરીએ ખૂણો D અને ખૂણો B ને જોડતો રેખાખંડ, તો એ રેખાખંડ જે છે એ બીજો વિકર્ણ થશે। એટલે અહીંયા આપણે કેટલા વિકર્ણ મળે છે, બે વિકર્ણ મળે છે। કયા કયા વિકર્ણ, રેખાખંડ AC એ વિકર્ણ અને બીજો રેખાખંડ BD એ બીજો વિકર્ણ। હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ છે તો આ બંને વિકર્ણો જે છે એ એકબીજાને પરસ્પર દુભાગે છે। આ એક બિંદુએ પરસ્પર દુભાગે છે, એ બિંદુને આપણે કોણા માપી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ બંને વિકર્ણો અહીંયા એકબીજાને પરસ્પર દુભાગે છે, એ આ સમાંતર દ્વિ ચતુષ્કોણના ગુણધર્મનો ચોથો ગુણધર્મ છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમાંતર ભાજક ચતુષ્કોણના ગુણધર્મ આધારિત કેટલાક ઉદાહરણો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઉદાહરણ આપણને આપવા માંગ્યું છે, એક સમાંતર ભાજક ચતુષ્કોણ આપવામાં આવ્યો છે PQRS, અને આપણને કીધું છે કે આ જે સમાંતર ભાજક ચતુષ્કોણ છે એની પરિમિતિ શોધો। સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ જોઈશું। તો આકૃતિમાં આપણને આ એક બાજુમાં આપેલું છે, આ રેખાખંડ PQ બાજુ એનું માપ આપેલું છે આપણને 12 સેન્ટીમીટર, અને એની પાસેની બાજુ જે છે એ QR જે છે એનું માપ આપેલું છે 7 સેન્ટીમીટર। તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સમાંતર ભાજક ચતુષ્કોણ એની વ્યાખ્યા આપણે જોઈએ તો સામસામીની બાજુ કેવી સમાન, સમાંતર અને સમાન। તો અહીંયા આપણે જોઈએ તો PQ ની સામેની બાજુ કઈ છે, SR છે, તો આ બંને બાજુ કેવી છે, સમાન છે। તો આપણે લખીશું કે PQ બરાબર SR, PQ નું માપ કેટલું છે 12 સેન્ટીમીટર, તો SR નું માપ કેટલું થશે 12 સેન્ટીમીટર, એટલે અહીંયા આપણે લખી દઈશું 12 સેન્ટીમીટર। એ જ રીતે આ બાજુ એની પાસેની બાજુ જે છે તે લઈએ, તો QR એની સામેની બાજુ SP છે, તો આ QR અને SP એ બંને એકબીજાની પરસ્પર સમાંતર છે, અને આ બંને બાજુ કેવી છે, સમાન બાજુ છે। તો આપણે લખીશું
QR बराबर SP बराबर 7 सेमी, कारण के QR નું માપ 7 સેમીમીટર છે તો SP નું માપ પણ કેટલું થશે 7 સેમીમીટર। હવે વિદ્યાર્થી મિત્રો પરિમિતિ કોને કહેવાય કે આપણે તો 7મા ધોરણમાં 6મા ધોરણમાં આપણે શીખી ગયા છે પરિમિતિ એટલે कि तरंग चौरस की परिमिति हो तो चौरस की चार बाजू मापनो सरवाळो एवं तो लंब चौरस की परिमिति हो लंब चौरस की चार बाजू मापनो सरवाळो आवी ज रीते आज समंतर पर चतुष्कोण आपी छे एनी पण चार बाजू छे तो चार चार बाजू सरवाळो एटले आ समंतर पर चतुष्कोण की परिमिति। हवे आ समंतर पर चतुष्कोण छे एने आपणे टूंकमां समबाजक तरीके पण लखी शकीए छे तो आपणे टूंकमां लखीशुं समांतर बाजू चतुष्कोण એટલે સમબાજક। તો આ સમાંતરમાં ચતુષ્કોણની પરિમિતિ બરાબર બાજુ લઈએ આપણે SR એ સામેની બાજુ Q વત્તા QR વત્તા એ સામેની બાજુ तो ऐसा नाम की कुछ है जैसे तो PQ बराबर ऐसा नाम का 12 सेमी तो ऐसा नाम 12 सेमी एक जिस दे PQ नाम अपन 12 सेमी वत्ता QR नाम 7 सेमी एवी जिस दे SP नाम अपन હવે વિદ્યાર્થી મિત્રો આનો આપણે સરવાળો કરી દઈએ 12 ને 12 24 બરાબર 24 ને 7 31 31 ને 7 38 તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે સમાંતર ચતુષ્કોણની પરિમિતિ પડે છે એ 38 સેન્ટીમીટર મળે છે। ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમાંતર ચતુષ્કોણના બીજો ગુણધર્મ જે છે એ સ્થાન સામેના માપ સમાન હોય છે તો આ ગુણધર્મ આધારિત એક ઉદાહરણ આપણે જોઈશું। તો અહીં સમાંતર ચતુષ્કોણ આપવામાં આવ્યો છે સમાંતર ચતુષ્કોણ BESC BESC સમાંતર ચતુષ્કોણ આપવામાં આવ્યો છે તેમાં આપણે x y અને z નું મૂલ્ય આપણે શોધવાનું છે આ x y z એ ખૂણાઓ છે અને એ ખૂણાઓનું મૂલ્ય આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સામ સામેના ખૂણાના માપ સમાન હોય છે એક ગુણધર્મ આધારિત આપેલો છે તો આપણે સામ સામેના ખૂણાઓ જોઈએ તો આ ખૂણો b સમાંતરમાં ચતુષ્કોણ છે આ આખું ચતુષ્કોણ સમાંતરમાં ચતુષ્કોણ છે તો આ પહેલા આપણે શું ખૂણો b ખૂણો b સામેનો ખૂણો કયો છે ખૂણો s બરાબર તો ખૂણો b નું મૂલ્ય જો 100 હોય તો આ ખૂણો s નું મૂલ્ય કેટલું થાય 100 થાય કેમ 100 થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો માપ કેવો હોય છે સમાન હોય છે તો અહીં આપણે લખીશું ખૂણો b बराबर खूणो s खूणो b बराबर खूणो s कारण आपणे लखीशुं कारण के आ गुणधर्म आधारित के समांतर बाजू चतुष्कोणना सम समीकरण खूणामां समान होय छे अहीं खूणो b अने खूणो s એ કેવા ખૂણાઓ છે સામ સામેના ખૂણા છે બરાબર છે ચાલો ખૂણો b નું માપ જો 100 હોય તો ખૂણા s નું માપ કેટલું થાય ખૂણો b બરાબર 100 તો ખૂણો s અને ખૂણો s એટલે આ જે x આપ્યું છે ખૂણો x બરાબર કેટલા થાય
લીધી છે તો આ x નું મૂલ્ય કેટલું થાય માટે x બરાબર કેટલા x બરાબર 100 એટલે અહીંયા આપણે લઈ લઈએ અહીંયા x બરાબર 100 x બરાબર 100 હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અખો s અને અખો y આપણે સાતમો ધોરણનો અભ્યાસ કરી ગયા છે અનુકોણની જોડના કોણ તો એ જો અનુકોણની જોડના કોણ આપણે ભણી ગયા છે તો આ અખો s અને અખો y એ અનુકોણની જોડના કોણ છે અને આ બંને ખૂણાઓનો માપ છે એ સરખું થાય અનુકોણની જોડના ખૂણાઓનો માપ સરખું થાય કે આપણે સાતમો ધોરણનો અભ્યાસ કરી ગયા છે તો આ ખૂણા s નું મૂલ્ય જો હોય તો આ ખૂણા y નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો ખૂણા y નું મૂલ્ય પણ 100 જ થાય તો આપણે અહીં લખી દઈએ કે ખૂણો s અને ખૂણો y એ અનુકોણની જોડના ખૂણા છે અનુકોણની જોડના ખૂણા છે આથી ખૂણો s બરાબર ખૂણો y જો ખૂણો s બરાબર ખૂણો s બરાબર અહીંયા 100 આવેલું છે 100 છે તો ખૂણો y બરાબર કેટલા થશે માટે ખૂણો y બરાબર 100 લા ખૂણો y નું મૂલ્ય પણ આપણને મળી ગયું અને y બરાબર કેટલા 100 બરાબર છે કે હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે z નું મૂલ્ય શોધવાનું છે તો અહીંયા ખૂણો s બરાબર 100 આપેલું છે અને આપણે આ z નું મૂલ્ય શોધવાનું છે તો અહીં ખૂણો s અને ખૂણો z છે એ બંને એક બાજુ અંતર ખૂણો છે અને આ એક બાજુ અંતર ખૂણો જે છે એ એકબીજાનો પૂરક ખૂણો હશે અને આપણે ઘણા સમય શીખી ગયા છે કે પૂરક ખૂણોનો સરવાળો કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો 180 તો આ એક બાજુનો અંતર ખૂણો છે ખૂણો s અને ખૂણો z અને તેઓ એકબીજાના પૂરક ખૂણો છે તો આપણે જોઈએ તો ખૂણો s અને ખૂણો z એ એક બાજુના અંતર ખૂણો છે આથી તેઓ પૂરક ખૂણો છે પૂરક ખૂણો છે અને પૂરક ખૂણોનો સરવાળો 180 થાય છે એટલે ખૂણો s વત્તા ખૂણો z બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 180 થશે તો z બરાબર શું થશે હવે s ની કિંમત કેવી થશે વિદ્યાર્થી મિત્રો 100 આપેલી છે 100 વત્તા ખૂણો z બરાબર 180 થશે તો હવે z ની કિંમત લઈએ તો ખૂણો z બરાબર 180 અંશ ભાગે 100 ડાબી બાજુ છે કે આપણે જમણી બાજુ લાગે તો કેટલા થશે 180 અંશ ઓછા 100 બરાબર 80 અંશ એટલે આમ આપણે s ની કિંમત z ની કિંમત અને y ની કિંમત પણ આ પ્રમાણે મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સમાંતરભાઈ ચતુષ્કોણના બીજો ગુણધર્મ પાંચ પાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે એના આધારે એક કરે તો વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપવામાં આવ્યો છે R I N G તેમાં આપણને ખૂણો છે R 70 અંશ આપેલો છે અને બીજા ખૂણો I ખૂણો N અને ખૂણો G નું મૂલ્ય આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો R અને ખૂણો I પાસે ખૂણાઓ છે ખૂણો I અને ખૂણો N એ પાસપાસેનો ખૂણાઓ છે ખૂણો N અને ખૂણો G પાસપાસેના ખૂણાઓ છે અને ખૂણો G અને ખૂણો R એ પાસપાસેના ખૂણાઓ છે અને આપણે ગુણધર્મમાં કીધું છે કે પાસપાસેના ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે તો પૂરક કોણ એટલે એ બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 180 તો આપણે આ બે ખૂણાઓ મેળવીશું ખૂણો R
અને ખૂણો i એ પૂરો ખૂણો છે, ખૂણો r અને ખૂણો y પૂરો ખૂણો છે. પેલો સરવાળો કેટલો થશે કે મિત્રો 180 ખૂણો r વત્તા ખૂણો y બરાબર 180 અંશ. આ મૂલ્ય આપણે આપેલું છે 70 અંશ. આઈ મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર 180 અંશ. તો ખૂણો i બરાબર 180 અંશ ઓછા 70 અંશ કેટલા થશે મિત્રો 110 અંશ. એવી જ રીતે બીજું જોઈએ, બીજી બે ખૂણાઓ લઈએ. ખૂણો i અને ખૂણો n એ પૂરો ખૂણો છે. ખૂણો i અને ખૂણો n એ પૂરો ખૂણો છે. તેમનો સરવાળો કેટલો થશે 180. ખૂણો i વત્તા ખૂણો n બરાબર 180 અંશ. બરાબર છે. આ પણ i નું મૂલ્ય આપણને મળી ગયું 110 અંશ. ખૂણા n નું મૂલ્ય આપણે શોધવાનું છે બરાબર 180 અંશ. ખૂણા n નું મૂલ્ય કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂણો n બરાબર 180 અંશ ઓછા 110 અંશ બરાબર કેટલા થશે? 70 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આ ખૂણા નું મૂલ્ય આપણને 110 મળ્યું, આ ખૂણા નું મૂલ્ય આપણને 70 અંશ મળ્યું. હવે ખૂણો r અને ખૂણો n એ સામસામેના ખૂણાઓ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો માપ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? સરખો હોય છે. તો આ ખૂણો r 70, ખૂણો n પણ 70 અંશ. એવી જ રીતે ખૂણો i 110 અંશ, તો એની સામેનો ખૂણો જે છે એ 110 અંશ થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે ખૂણાઓના માપ શોધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચોથો ગુણધર્મ, વિકર્ણ પરસ્પર દ્વિભાગે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપવામાં આવ્યો છે અને તેમાં બે વિકર્ણો છે, વિકર્ણ AC અને વિકર્ણ BD. એ એકબીજાને પરસ્પર દ્વિભાગે છે અને જ્યાં એ દ્વિભાગે છે તે બિંદુને આપણે અહીંયા નામ આપી દીધું છે O. અને એમાં OB બરાબર 4 સેન્ટીમીટર આવેલો છે, AC BB કરતા 5 વધારે છે. અહીં AC જે વિકર્ણમાં છે એ BB કરતા 5 વધારે છે. સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ DB વિકર્ણ જે છે એને આ AC વિકર્ણ શું ભાગે છે અને આ DB વિકર્ણના બે ભાગમાં વિભાજન કરે છે અને તે પણ એ સરખા ભાગમાં વિભાજન કરે છે. માટે જો OB નું મૂલ્ય 4 સેન્ટીમીટર હોય તો OD નું મૂલ્ય કેટલું થાય? 4 છે બરાબર. અહી વિકર્ણ AC અને વિકર્ણ BD પરસ્પર દ્વિભાગે છે. આથી AC નું OB નું મૂલ્ય 4 છે અને OD નું મૂલ્ય પણ કેટલું થાય? 4 છે, કારણ કે એ બંને સરખા ભાગમાં વિભાજન થાય છે. માટે OB બરાબર OD બરાબર 4 છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો AC BB કરતા 5 વધારે છે. આ જે AC વિકર્ણ છે એ આ DB વિકર્ણ કરતા 5 વધારે છે. તો આપણે લખી શકીએ AC બરાબર DB વત્તા 5. સૌ પ્રથમ આપણે DB શોધીએ તો DB બરાબર શું થશે? OB વત્તા OD. આ બંને નું મૂલ્ય OB બરાબર OD બરાબર 4 સેન્ટીમીટર છે કારણ કે બંને નું મૂલ્ય કેવું છે? સરખું. તો અહીંયા કેટલા થશે?
चार सेमी वत्ता चार सेमी बराबर कितना हशे 8 सेमीमीटर तो डीबी नु मूल्य कितना पड़े विद्यार्थी मित्रों 8 सेमीमीटर હવે આપણે જોઈએ તો અહીંયા AC DB 5 તો AC મૂલ્ય કેટલું થશે AC DB મૂલ્ય 8 સેમી 5 સેમી 5 ને 5 10 સેમી હવે આગળ જોઈએ તો આપણે શોધવાનું છે AO આ AO જે છે અને OC ए वाले ओसी ए बनने हमारा समान था से एसी भी करना अने आ ए वो जो छे ए एसी करता और दूसरे तो आपने लगी देंगे ए वो बराबर आ ए वो जो छे ए एसी नो और दूसरे इतना बात आपने लगी सुन एसी भागी यार बे अब यार कीमत मुझे दीजिए एसी कीमत कितनी छे तेर से भागी यार बे 13 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 6.5 સેમી તો વિદ્યાર્થી મિત્રો તમે 4000 મીટરનો સમજ પડી ગઈ